જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું ચાતુર્માસના વિશેષ વ્રત નિયમો, ચાતુર્માસનું વ્રત ધારણ કરવાના નિયમો અને તેમનું ફળ, ચાતુર્માસ દરમિયાન ત્યાગ કરવાના પદાર્થો અને ચાતુર્માસમાં શું કરવું અને શું ન કરવું. તો આવો જાણીએ ચાતુર્માસના વિશેષ વ્રત નિયમો. અષાઢ સુદ એકાદશી, જે પદ્મા એકાદશી નામથી ઓળખાય છે, આ એકાદશી દેવશયનીના નામથી પણ ઓળખાય છે, જેમાં ચાતુર્માસના વિશેષ વ્રત નિયમો લેવાના હોય છે. આમ ભવિષ્ય પુરાણમાં કહેલું છે, યુધિષ્ઠિરે પૂછ્યું, હે શ્રી કૃષ્ણ, આ ચાતુર્માસના વ્રતો કેવી રીતે કરવા તે કહો. શ્રી કૃષ્ણએ કહ્યું, હે યુધિષ્ઠિર, હવે ચાર માસના સમય દરમિયાન પાળવાના નિયમો વિગતવાર કહું છું, તે ધ્યાન દઈ સાંભળો. કર્ક સંક્રાંતિમાં અષાઢ સુદ એકાદશીના દિવસથી જગતના નાથ નારાયણને પોઢાડવા અને તુલા રાશિના સૂર્ય થાય એટલે કાર્તિક સુદ દેવઉઠી એકાદશીના દિવસે નારાયણને જગાડવા, અષાઢ સુદ એકાદશીના દિવસે ઉપવાસ કરી નિયમ લેવો અને નારાયણની સ્થાપના કરવી, તેને સફેદ વસ્ત્રવાળા પલંગ ઉપર પીતાંબર પહેરાવી, પંચામૃતથી સ્નાન કરાવી, ધૂપ દીપ કરી જગતના નાથને શયન કરાવવું અથવા શયન કરાવવાની ભાવના કરવી અને પ્રાર્થના કરવી, આપ શયન કરશો ત્યારે ચરાચર જગત શયન કરશે અને આપ જાગશો ત્યારે ચરાચર જગત જાગશે એમ પ્રાર્થના કરી ઉત્તમ પુષ્પો વડે પૂજા કરવી. ચાતુર્માસનું વ્રત ધારણ કરવાના નિયમો અને તેમનું ફળ. હે યુધિષ્ઠિર, જે માણસ ચાર માસ સુધી હંમેશા દેવ મંદિરમાં વાળવું, જળ છાંટવું, લીપવું, રંગોળી પૂરવી વગેરે સેવા નિષ્ઠાનથી શ્રદ્ધાપૂર્વક કરે છે, તેને ચાર માસ પૂરા થયા બાદ સાત જન્મ સુધી ઉત્તમ બ્રાહ્મણને ઘેર જન્મ થાય છે. જે માણસ ચાર માસ પર્યંત વિષ્ણુને સુવર્ણ કમળ ચડાવે છે, નૈવેદ્ય ધરે છે, તેમજ ચંદન પુષ્પ અક્ષતથી દેવ અને બ્રાહ્મણનું પૂજન કરે છે, તે અંતે સ્વર્ગમાં જાય છે. ચાર માસ સુધી દરરોજ તુલસી વડે શ્રીહરિનું પૂજન કરે છે અને વ્રતની સમાપ્તિ વખતે સુવર્ણ તુલસીપત્ર સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપે છે. તે સુવર્ણના વિમાનમાં બેસી વૈકુંઠમાં જાય છે. ચાર માસ સુધી પીપળાને પાણી રેડવું, સંધ્યા વખતે મંદિરમાં દીવો મૂકવો, પુરાણ અને ધર્મશાસ્ત્ર સાંભળવા, વિષ્ણુના નામનો જાપ કરવો, દરરોજ સૂર્યને અર્ધ્ય આપવો, સુવર્ણ લાલ વસ્ત્ર તથા ગાયનું દાન કરે છે તેને આરોગ્ય પુણ્ય આયુષ્ય લક્ષ્મી અને કીર્તિ પ્રાપ્ત થાય છે. ચાર માસ સુધી જે માણસ વિષ્ણુને પ્રીતિ કરનારી પવિત્ર તુલસીની માળા ધારણ કરે છે, તુલસી પૂજન કરી ત્રાંબાના પાત્રથી તુલસીને પાણી રેડે છે અને બ્રાહ્મણને જમાડે છે, તે સર્વ પાપોથી મુક્ત થઈ વૈકુંઠમાં જાય છે. જે માણસ ચાર માસ સુધી સૂર્યને ગણેશને નમસ્કાર કરે છે, તે ચાર માસને અંતે પોતાના ઈષ્ટદેવની સોનાની મૂર્તિ બ્રાહ્મણને આપે છે, તેના સઘળા મનોરથ પૂર્ણ થાય છે, આયુષ્ય વધે છે, સર્વ જગ્યાએ વિજય પામે છે. જે માણસ ચાર માસ સુધી મંદિરમાં પુષ્પની સેવા કરે છે અને અંતે વ્રત સમાપ્ત થાય ત્યારે બ્રાહ્મણને સુવર્ણ પુષ્પનું દાન કરે છે, તે મોટું સૌભાગ્ય પામી ગાંધર્વ લોકમાં જાય છે. જે માણસ ચાર માસ સુધી શાક ફળ ખાઈને રહે છે અને અંતે ગૌદાન કરે છે, તે વિષ્ણુ લોકમાં જાય છે. જે માણસ ચાર માસ સુધી દૂધ પીને રહે છે અને સમાપ્તિ વખતે સુપાત્ર બ્રાહ્મણને અથવા મંદિરમાં દૂધણી ગાયનું દાન કરે છે, તે દિવ્યધામને પામે છે. જે માણસ ચાર માસ સુધી નક્ત ભોજન કરે અને પૂર્ણાહુતિ સમયે બ્રાહ્મણને જમાડે છે, તે કૈલાસમાં પૂજાય છે. જે માણસ ચાર માસ સુધી એક વખત ભોજન કરે અને નારાયણનું પૂજન કરે છે અને વ્રતની સમાપ્તિ થાય ત્યારે શક્તિ પ્રમાણે બ્રાહ્મણને જમાડીને દક્ષિણા આપી તૃપ્ત કરે છે, તે સ્વર્ગમાં જાય છે. જે માણસ ચાર માસ સુધી ચોખા ખાઈને રહે છે, તે પોતાનો પુત્ર અને પૌત્રોની સાથે કૈલાસમાં પૂજાય છે. ચાતુર્માસ દરમિયાન ત્યાગ કરવાના પદાર્થો, શ્રાવણ માસમાં શાકનો ત્યાગ કરવો, ભાદરવા માસમાં દહીંનો ત્યાગ કરવો, આસો માસમાં દૂધનો ત્યાગ કરવો અને કાર્તિક માસમાં દ્વિદળનો ત્યાગ કરવો, આવી રીતે ચારે વસ્તુનો ચારે માસમાં ક્રમે કરી અવશ્ય ત્યાગ કરવો જોઈએ. કોળું, ચોળા, મૂળા, ગાજર, કરમદા અને શેરડી એટલી વસ્તુઓનો ચાર માસ પર્યંત ત્યાગ કરવો જોઈએ, તેમજ મસૂર, ઘણા બીજવાળા ફળો અને રીંગણા એમનો પણ ત્યાગ કરવો. વિશેષમાં બોર, આમળા, દૂધી, આમલી, મોગરી, સરગવો, તરબૂચ, ઉંદબરાના ફળો, દાજેલું અનાજ વગેરે જે માણસ ચાતુર્માસ દરમિયાન ખાય છે, તેનાથી નારાયણ અત્યંત દૂર રહે છે. ગોળ, મધ, તેલ તેનો ત્યાગ કરવો. રાત્રિ ભોજન તેમજ પારકા અન્નનો પણ ત્યાગ કરવો. આવા નિયમો લઈ શકાય છે. ચાતુર્માસ દરમિયાન ભક્તિવાળા સ્ત્રી પુરુષે પલંગ પર સૂવું નહીં,
જે અશક્ત માણસ નક્ત ભોજન એટલે કે સંધ્યા સમયે રાત્રિએ નહીં અથવા પોતાની જે બને તે કરે છે અને સાયંકાળે અથવા પ્રાતઃકાળે સ્નાન પૂજા કરે છે તે વૈકુંઠ ધામને પામે છે. જે ખટરસ, તીખો, કડવો, ખારો, ખાટો, મીઠો અને તુરો આનો ત્યાગ કરે છે તેના શરીરમાં કોઈ વખતે બગાડ થતો નથી. જે યોગાભ્યાસ કરે છે તે બ્રહ્મપદને પામે છે. જે માણસ 4 માસ અન્નનો ત્યાગ કરી ફલાહાર કરે છે તેને ફરીથી જન્મ લેવો પડતો નથી તથા 4 માસ દૂધ પીને રહેનારનો વંશ અખંડ રહે છે. હે યુધિષ્ઠિર, એવી રીતે વ્રત કરવાથી નારાયણ ભગવાન પ્રસન્ન થાય છે. જે દિવસે વિષ્ણુ ભગવાન ક્ષીરસાગરમાં પોઢે છે તેવી પદ્મા એટલે નિયમની એકાદશીએ અને પાછા જે દિવસે જાગે છે તેવી પ્રબોધિની એકાદશીએ ઉપવાસ કરે છે તે પરમ ગતિને પામે છે. ઉપર કહ્યા પ્રમાણે પોતાની શક્તિ અને અવસ્થા મુજબ નિયમો અવશ્ય લેવા અને સુપાત્ર બ્રાહ્મણને અવશ્ય દાન કરવું અથવા દેવ મંદિરમાં પોતાની શક્તિ પ્રમાણે સેવા કરવી. આમ બ્રહ્માંડ પુરાણ તથા ભવિષ્ય પુરાણમાં પદ્મા નામની એકાદશીનું મહાત્મય વર્ણવેલું છે. વિડીયો પસંદ પડે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.